શાંતિ રાખો તો મજા આવે છે મારા ભાઈઓ. હરિનાથ સમાજ સર્વ ભાઈઓ ભેળા થયા છે, એક જીવા થઈ અને કોઈ કાર્ય કરવા માટે ભેળા થયા છે. તો એની પહેલા મારે જે આગેવાન છે કમશી મહાજી સાહેબ માથાદુડિયા સાહેબ, એને નમ્ર અરજી છે મારી અને આગેવાનને પણ નમ્ર અરજી છે મારી, અરજી મારી છે સરકાર સરકાર તરફ અરજી આપે એવી છે. રાજાનો રજવાડો હતો તેથી પણ આપણે વાઘરી સમાજ ને રાજા એ સ્વીકાર કરવા માટે થઈ અને રાખતા, તેથી પણ આપણા સમાજ નું કઈ હતું નહીં અને કોઈ આપણે ગણતા નથી. આજની તારીખ માં આપણી દેવી પૂજક સમાજ સરકાર ના સોપડે કાંઈ છે નહીં. સરકાર ફક્ત મત લેવા આવે ત્યારે કે તમને આમ કહી દેશું, તમને આમ કહી દેશું, તમને આમ કહી દેશું, પણ આપણું કોઈ સમાજનું વિરુદ્ધ નથી. આજની તારીખમાં તો કરમજીભાઈને એવું કહેવાનું છે કે આપણા કેટલા કેટલા આપણી પાસે જોર જુલમ થાય છે, તો આજ કોઈ ઘડવૈયો એવો નથી થયો કાયદા કે આપને ન્યાય અપાવે. કરમજીભાઈ તમે એવા થાવ તો તમને મારો ટેકો છે, એવા થાવ તો મારી નાજ સમાજ ને દુઃખ છે દુઃખ ભાંગે તો એમના કોઈ કોઈ ટેકો દે નહીં, સમજી લેજો. હા ગઢો ભલે થઈ ગયા હોય પણ માણસ કાર્ય કરે તો એને ટેકો દેવાય, બરાબર. મારું એવું કહેવાનું છે કે ફક્ત તમે કન્યા અધ્યક્ષ રમતમાં નહીં, પણ આપણો સમાજ સાંભળાય, આપણો સમાજ એવો છે. કરમજીભાઈ તમને એમ કહેવાનું કે આપણી દેવી પૂજક સમાજ નાનાભાઈ વેડવા વાઘરી ની હાલત એવી છે કે એની પાસે કોઈ ધંધો નથી, એની પાસે કોઈ વસ્તુ છે નહીં. તારે એ ધંધો નથી હાથમાં ત્યારે એ લોકો દારૂ પાડી અને એના બાળ બસાનું ગુજરાન ચલાવે છે. ધંધો હાથમાં નથી એના કારણે ચોરી ચોરી કરે છે, એના બાળ બસાનું ગુજરાન ચલાવે છે. તો આપણી સમાજ હોય આપણી સમાજ હોય એવું તમે આપણી સમાજ ને લાભ થાય. કરમજીભાઈ કોઈ સરકાર પાસે અમને અમારે આપણે સર્વ તમે કહો કે અમે અરજી પાસ સહી કરવા તૈયાર છીએ, પણ કોઈ એવો રસ્તો કરી આપો અમને. સર્વ નાજી તમે તો સાહેબ તમે તો સાત પેઢીનું હાજુ કરી બેઠા છો, સાત પેઢીનું સાચું કરી બેઠા, પણ જો અમારા જો ગરીબ ના પેલી બનતા હોય સરકાર પાસે અમારી અરજી આપો કે આ લોકો આવું જીવન જીવી રહ્યા છે, એને એક પણ જાતનું લાભ નથી આપ્યો. સરકારે અમને આપણે જે ઉપયોગને પણ લાભ દેતો નથી. હવે બીજી વાત એવું કહેવાનું છે કે દહેજ ની મત ની તમે કહેતા હોય તો દીકરી બધાની સરખી છે, ડોળી કે કાળી જે હોય તે. મારી નાથ સમાજ ની અંદર જો ગરીબ હોય ગરીબ માણસ શું કરે અને અમીર માણસ શું કરે, તો સર્વ નાચે થઈ અને નિર્ણય લે છે કે ભાઈ 2 લાખ રૂપિયા લાઈટ